वेलकम स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आप फरी अकाउंट लेक्चर में मळ्या छे अने आपणे चाली रह्यु छे पेपर सोल्यूशन, एटले के बोर्ड ना पेपर में जरा आप भणीए तैयार करिए ए प्रमाणे तैयारी चाले छे। पहला तो मैं तमने लोकोने जेटलू करायु अने पछी तमे बीजा बधा पेपर्स जाते कर्या होय अने एमां डिफिकल्टी होय तो ए पहला पूछी लो अने पछी हुं आगळ कंईक भणावानुं स्टार्ट करूं। तमारामांथी कोई भी कोईने डिफिकल्टी होय तो पूछो। सारूं, तो पछी डिफिकल्टी नथी एवुं मानी लो तो खाली एटलो क्वेश्चन पूछी लो कि अत्यार सुधीमां एग्जाम में जे पूछावानुं छे, एग्जाम में जे वस्तु आवानी छे, एटले पेपर प्रमाणे जे आपणे करीए छे एमां केटलुं भणी गया, केटलुं कम्प्लीट थई गयुं अने एमां कया कया चेप्टरनुं डिस्कशन थई गयुं, आटलुं जेने खबर छे हाथ ऊंचो करे अने वात करे कि आटलुं कम्प्लीट छे, हवे आपणे आगळ जवानुं छे। हाँ सौम्य बेटा बोल। सर सेक्शन सी और सेक्शन डी થઈ ગયું। સેક્શન સી અને સેક્શન ડી થઈ ગયું, ઓકે। એની અંદર બેટા કેટલા માર્ક્સ નું કમ્પ્લીટ થયું આપણું કામ? આપણું 12 ને 12 24 સર। બરાબર છે, 12 માર્ક્સ નું સેક્શન સી, 12 માર્ક્સ નું સેક્શન ડી। અચ્છા, એમાં કયા કયા ચેપ્ટર ના સમ્સ આપણે કરવાના? એમાં સર જો પહેલા તો ફર્સ્ટ ચેપ્ટર કરવું હોય તો જ કરવાનું, ને પછી સેકન્ડ ને થર્ડ તો કમ્પલસરી। બરાબર છે, આમ તો ફર્સ્ટ કરીએ તો ઈઝી જ છે, આપણે કર્યું જ છે, કારણ કે પાંચ ચાર ક્વેશ્ચન કરવાના છે તો પાંચ ક્વેશ્ચન માંથી ચાર કરવાના એવું થશે આપણા માટે। બરાબર, એટલે પાંચ ક્વેશ્ચન છે ને, એમાં બે ક્વેશ્ચન એવા છે જે ફર્સ્ટ ચેપ્ટર ના છે, એટલે ફર્સ્ટ ચેપ્ટર નું એક તો આવડવું જોઈએ આપણને, એવું થાય છે। હા, એટલે પાંચ ફર્સ્ટ ચેપ્ટર બી કરવાનું છે જે આપણે કર્યું સી માં, પછી સેકન્ડ થર્ડ સેકન્ડ નહીં સેકન્ડ નહીં ફોર્થ ચેપ્ટર ફોર્થ હતું, એટલે ફર્સ્ટ ફોર્થ અને થર્ડ થર્ડ નથી બેટા, 7 નંબર હતું, સેક્શન સી ની વાત કરું છું। હા હા હા, બરોબર બરોબર, સેક્શન સી માં 7 છે, એટલે આ ત્રણ ચેપ્ટર કરો એટલે તમારું સેક્શન સી તમને આવડી ગયો। હવે સેક્શન સી ની અંદર બીજું કઈ બી હોય તો તમે આરામથી ઓરમાં કાઢી શકો। હવે ડી ની વાત આવે છે, ડી માં કયા ચેપ્ટર છે જે કરવાના? ડી માં સર પહેલું તો ફર્સ્ટ ચેપ્ટર, ફર્સ્ટ ચેપ્ટર એટલે પહેલું આપણે પાર્ટ 1 નું, પાર્ટ 1 માં ગુડવિલ ચેપ્ટર। અરે અરે સર સર, મને પેલું સ્ટેટ લાગ્યું હતું પહેલા, તો એકાઉન્ટ નથી, સોરી સોરી। અરે યાર એકાઉન્ટ લેક્ચર, અરે રે ભગવાન, સારું। હા સર, પહેલું ગુડવિલ, તો એકાઉન્ટ માં ગુડવિલ ચેપ્ટર પાગડી, એના બે ક્વેશ્ચન પૂછાય એટલે 8 માર્ક્સ અને એક હજી કરવાનો, કયો કરવાનો? કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, તુલનાત્મક પત્ર, આ ત્રણ કરો એટલે તમારું સેક્શન ડી પૂરું થઈ જાય। હવે આની એટલી મજબૂત પ્રેક્ટિસ કરો કે સેક્શન સી અને ડી તમારે થઈ જાય, એટલે ટૂંકમાં સમજો સેક્શન સી અને ડી તમારે કરવું હોય તો સી માંથી તમારે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 7 એ સી માટે થઈ ગયું। ડી માટેની વાત કરું તો ચેપ્ટર નંબર 3 પાર્ટ 1 માંથી અને તુલનાત્મક પત્ર કમ્પેરિઝન કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ બનાવવાનું છે એ પાર્ટ 2 માંથી, એટલે તમારું 4-4 માર્ક, 4-4 8 અને એક બીજો 4 એટલે 12 માર્કનું કામ થઈ જાય, બીજું કશું કરવાની જરૂર નહીં પડે। અને વાત આવે છે ઈ સેક્શનમાં, તો સેક્શન ઈ ની અંદર પ્રવેશનો એક દાખલો, એડમિશનનો એક અને રિટાયરમેન્ટના બે સમ પૂછાય છે, એડમિશનનો એક સમ, રિટાયરમેન્ટના બે સમ, એ ત્રણ કરો તો બીજું બધું ઓરમાં કાઢી શકો। કોઈને પાર્ટ 2 માંથી ચેપ્ટર 1 આવડતું હોય અને ચેપ્ટર 2 આવડતું, એટલે ચેપ્ટર 1 આવડતું હોય તો એ ચેપ્ટર 1 માંથી બે ક્વેશ્ચન પૂછાય છે પાર્ટ 2 ના ચેપ્ટર 1 માંથી, તો એને તો સેક્શન ડી વધારે સારું આવડી ગયું। તો સેક્શન ડી માં, સેક્શન ડી ક્યાં, સેક્શન ઈ માં પ્રવેશનો એક, નિવૃત્તિના બે સમ, એડમિશન એક, રિટાયરમેન્ટ બે, અને બે સમ આવે છે શેર કેપિટલ, શેર મૂડીના। હવે આમાંથી રખવાના ખાલી ત્રણ જ છે,
तो तमे ऑप्शन में काढ़ी सको जो तमे विचारो तो सेक्शन सी डी अने ई आ तो आने जोरदार थाय हजी आपणे करीशुं सेक्शन ई करवानुं छे नो डाउट हुं करावडाईश सेक्शन एफ नी वात करी तो वार्षिक हिसाबो बन्ने वार्षिक हिसाबो आवडवा जोईए फाइनल अकाउंट आवडवा जोईए तो आजे हुं तमने लोकोने सेक्शन एफ हुं तमने बधाने सेक्शन एफ करावुं छुं विभाग एफ नी अंदर कंपनी ना वार्षिक हिसाबो करावुं छुं फाइनल अकाउंट्स ऑफ कंपनी केम ए करावुं छुं एनुं कारण छे मैं तमने लोकोने कम्पेरेटिव स्टेटमेंट शीखवाड्युं तुलनात्मक पत्रक शीखवाड्युं એ વખતે તમને કીધું કે આનો ઉપયોગ આપણે સેમ ટુ સેમ કંપનીના વાર્ષિક હિસાબોમાં થશે કંપની ફાઇનલ એકાઉન્ટમાં થશે એટલે આજે હું એ 11 માર્કની તૈયારી તમને કરાવી દઉં જેથી શું થાય એને કનેક્ટેડ વસ્તુ પતી જાય તો સેક્શન ડી સી અને ડી તમે કરી શકો એના રિલેટેડ 6 પેપર તમે કરો છો એવું માની લઉં છું કારણ કે તમે કરશો તો જ ડિફિકલ્ટી પૂછશો ડિફિકલ્ટી નથી એટલે કરી નાખ્યું નથી ડિફિકલ્ટી એવું માની લઈએ સેક્શન એફ વિભાગ એફ માં કંપની ના વાર્ષિક હિસાબો આપણે કરીએ તો જોઈએ સ્ટાર્ટ કરીએ તો આજે તમને લોકોને હું પેપર 4 માંથી તમારું જે પેપર અવેલેબલ છે 6 એમાંથી પેપર 4 માંથી કંપનીના વાર્ષિક હિસાબો ભણાવી રહ્યો છું પણ એ કરતા પહેલા કંપનીના વાર્ષિક હિસાબોમાં કંપની ફાઇનલ એકાઉન્ટ ની અંદર સમ વાંચતા પહેલા આપણે એનું ફોર્મેટ આખે આખું અહીંયા લખી નાખીએ એ ફોર્મેટને યાદ કરી લઈએ કોઈ કહે સર મને ફોર્મેટ હજી યાદ નથી થયું તો એની જોડે એક ઓપ્શન છે મારા રેકોર્ડેડ લેક્ચર જ્યારે મેં તમને યાદ કરાવડાવ્યું છે એ તમારા ગૂગલ ક્લાસરૂમમાં મૂકેલા છે કોઈ કહે સર એ જોઈ લીધા ને હજી પ્રોબ્લેમ છે તો પછી એ છોકરાએ રોજ એક વખત સવારે ઉઠે ને એટલે આ ફોર્મેટ જે આજે લખાવું છું ને એ લખવાનું ચાલુ કરી દેવાનું દિવસમાં એક વાર લખવાનું એટલે લખવાનું જ્યાં સુધી યાદ ના રહી જાય છેલ્લો ઓપ્શન એ જ હોય છે સમજાવવાથી યાદ ના રહે છેલ્લે શું થાય 10 વાર 15 વાર 50 વાર લખો જ્યાં સુધી એક્ઝામ આવશે ત્યાં સુધી લખી રાખો પછી ક્યાં તમારે યાદ રાખવું છે કારણ કે 11 માર્ક તમારે જોઈતા હોય તો આ ફોર્મેટ યાદ રાખવું જરૂરી જ છે એના વગર ઓપ્શન છે જ નહીં અને આ ડિટેલમાં સમજાવવાનું કામ તો આપણે કરી નાખ્યું છે તો આપણે બધા પેપર 4નું 4નું આજે વાર્ષિક હિસાબનો દાખલો ગણવાનો છે પણ એ ગણતા પહેલા અંદર શું પૂછ્યું છે હું જોતો નથી ફાઇનલ એકાઉન્ટ કરતા પહેલા આપણે આખું ફોર્મેટ લખી નાખીએ બરાબર જોઈએ ચલો સ્ટાર્ટ કરીએ સાહેબ ફોર્મેટ આખું બનાવવું જ પડે કે જેટલામાં અંદર આપ્યા હોય એટલા લખે ચાલે જેટલા આપ્યા હોય એટલા લખે તો ચાલે પણ લાઈનમાં જોવા જોઈએ પહેલા વાળું બીજું થઈ જાય બીજા વાળું પહેલું થઈ જાય ના ચાલે સર એટલે શું કહેવાય આ ફોર્મેટ ના બનાવો બરાબર ઓલામાં લખેલું હોય ધારો કે સ્ટોકમાં ફેરફાર ચેન્જ ઇન સ્ટોક આવું લખેલું હોય હવે તું લખે કેવી રીતે ડાયરેક્ટ પહેલા લખવું હોય તો કઈ જગ્યાએ લખે તું અંદર લખવા બેસે ત્યારે પહેલું જ નામ સ્ટોકમાં ફેરફાર છે હવે એની પહેલા બીજી બે આઈટમ આવતી હોય તો એની જગ્યા એટલે આગળ આવશે કે નહીં આવે એ વસ્તુ એ તમને પહેલેથી ખબર હોય ના દાખલો વાંચતી વખતે તો આપણને ખબર ના પડે ને કાં તો યોગ તને એટલી જ આઈટમ લખવી હોય તો શું કરવું પહેલા આખો દાખલો વાંચવો પડે શાંતિથી સમજી લેવો પડે કે કયું છે ને કયું નહીં પછી વિચારવાનું આ લખો ના ના લખો એટલો ટાઈમ આપણે એક્ઝામમાં હોય એવી છે ના ના તો એની પહેલા જેટલી જેટલો ટાઈમ વાંચવામાં લગાડે ને એની પહેલા તા લખાઈ જાય આ લખતી વખતે છે ને આ હું તમને સમજાવું ને એટલે થોડી ઘણી બી વાર લાગે બાકી વધુમાં વધુ 3 મિનિટ 3 મિનિટમાં છે ને 3 જ મિનિટમાં તમારું આખું નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વે પીએનએલ સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ ક્લિયર થઈ જાય 3 જ મિનિટમાં આ તો હું તમને પૂછતા પૂછતા લખીશ તો આ તમે ટાઈમ જોજો કેટલો ટાઈમ લાગ્યો લખતા બધાને પૂછતા પૂછતા ઓલો ના બોલે એટલે 1 મિનિટ ઊભું રહેવાનું એવી રીતે હું લખીશ બાકી તો તમે તમે એવું વિચારતા હો ને કે વાંચીને પછી સમ કરીશું ક્યારે નહીં થાય વાર્ષિક હિસાબોમાં તો ધંધે લાગી જશો અને ઉપરથી હું એટલા માટે આ ચેપ્ટરનું પહેલા કહું છું કે આ દાખલો એવો છે જે
ફક્ત 7 મિનિટ ની અંદર તમને 11 માર્ક્સ અપાવે, 7 મિનિટ માં આખો દાખલો પતી જાય જો પ્રેક્ટિસ કરેલી હોય તો. એટલે આ બધાએ ધ્યાન રાખવાનું છે આપણે કેવી રીતે ચાલવાનું. અત્યારે જેટલા પણ બેઠા છો સમજો, મને બીજા બધા છોકરાઓની જરૂર અત્યારે નથી, મેં બધાને કીધેલું છે ના આવશો, ટાઈમ વેસ્ટ ના કરશો, બરાબર? ચલો જોઈએ છે, જેને નથી આવડતું એ જ બેસો. એટેન્ડન્સ ની ચિંતા હવે ક્યાં કરવાની જરૂર છે, જે થઈ ગઈ એ થઈ ગઈ. એટેન્ડન્સ ચલો સ્ટાર્ટ કરીએ છે. પહેલા તો આખું હિસાબો લખી નાખીએ બધા જ, સમજી? તો આપણે લખીએ છીએ અહીંયા, તમારામાંથી કોને ફોર્મેટ આવડે છે જે બોલી શકે? ઓકે યશ, બીજું? કારણ કે મારી ઈચ્છા છે કે બધા બોલશે. રાજને આવડે છે? ઓકે રાજ. તો રાજ બેટા તારે ઇંગ્લિશમાં બોલવાનું છે, અને યશ તારે ગુજરાતીમાં. એક 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 પોઈન્ટ, એક એક વસ્તુ બોલવાની, એક એક વસ્તુ કરતા જવાની, બરાબર? તો અહીંયા હું બનાવું છું ઉપર પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ, નફા નુકસાનનું પત્રક આ મારે બનાવવાનું છે. તો આપણે ધ્યાનથી સમજીએ વાતને. પહેલા સ્ટાર્ટિંગમાં શું આવે યશ? કામગીરીમાંથી ઉપજ. વેરી ગુડ. રેવન્યુ ફ્રોમ ઓપરેશન. રેવન્યુ ફ્રોમ ઓપરેશન. જો સ્ટુડન્ટ્સ તમે લોકો ફટાફટ જે લોકો લખાવશો ને ફટાફટ કામ થશે. અહીંયા લખું છું, કામગીરી માંથી ઉપજ રેવન્યુ ફ્રોમ ઓપરેશન. કામગીરીમાંથી ઉપજ રેવન્યુ ફ્રોમ ઓપરેશન થઈ ગઈ. અચ્છા કોઈ કહેશે એની અંદર શું આવે? આની અંદર લખવાનું શું આપણે? સરકો બોલ બેટા. વિશ્વા, વેચાણ માઇનસ વેચાણ પરત. પરફેક્ટ. સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન. વેચાણ માઇનસ વેચાણ પરત કરવાનું, અને જે રકમ આવે એ રકમ તમારે અહીંયા લખવાની. હું અત્યારે બીજું કશું નથી કરાવતો, સમજો છોકરાઓ, ખાલી આટલી જ વસ્તુ કરાવું છું. જો ફોર્મેટ આવડી ગયું તો બધું આવડી ગયું. ચલો વેરી ગુડ, આગળ જઈએ. નેક્સ્ટ બેટા, અન્ય ઉપજો. અન્ય ઉપજો, અધર ઇન્કમ. અધર ઇન્કમ, વેરી ગુડ. અહીંયા લખું છું, અન્ય ઉપજો અધર ઇન્કમ. હવે અધર ઇન્કમ એટલે કોઈ કહેશે સેમા એમાં શું આવે ફટાફટ? એક મિનિટ, બીજા કોઈ ચાન્સ આપીએ, બીજા કોઈ ચાન્સ આપીએ જોઈએ પહેલા. હા, ચેટ બોક્સમાં ના લખતા, સીધો હાથ ઊંચો કરજો. રાજ તની આવડે? શરીના સેલ ઓફ સ્ક્રેપ આવે, એ બધું આવે. પણ શોર્ટમાં કેવું હોય તો કે આ બધી આઇટમ અહીં નહીં, જે સેલ્સના સિવાયની બધી આઇટમ એનામાં આવી છે. પરફેક્ટ. સેલ્સ સિવાય, વેચાણ સિવાયની જેટલી પણ આવક થાય બધી આમાં ટોટલ કરીને મૂકી દેવાની, વેચાણ સિવાયની બધી આમાં આવી ગઈ. ચલો વેરી ગુડ. નેક્સ્ટ, કુલ ઉપજ. ટોટલ ઇન્કમ. કુલ ઉપજ, ટોટલ ઇન્કમ. તો મારી કુલ આવક, આ બંનેનો સરવાળો કરીશ એટલે કુલ આવક જે થશે અહીંયા લખી નાખીશ, પતી ગયું. હવે આવશે બધા ખર્ચા. ખર્ચામાં આપણે બે ભાગ પાડ્યા છે. યશ યાદ હોય તો બોલ. વપરાય માંડની પડતર. એવું નહીં, આપણે ખર્ચાના બે ભાગ પાડ્યા છે, કોના કોના ખર્ચા એમ, એવી રીતે. રાજ બોલ. ત્રણ ખર્ચા ટ્રેડિંગ એકાઉન્ટ ના, અને ચાર પીએમ. પરફેક્ટ. ભાઈ ત્રણ ખર્ચા અહીંયા ટ્રેડિંગ માંથી આવે, વેપાર ખાતામાં, અને ચાર ખર્ચા એવા છે જે આપણા નફા નુકસાન માંથી આવે. તો ત્રણ ખર્ચા અને ચાર ખર્ચા, એવી રીતે ટોટલ સાત ખર્ચા આપણે લખવાના છે અહીંયા, જેને અલગ અલગ ભાગમાં આપણે વહેંચ્યા છે. એક્સપેન્સીસ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ટુ ટુ પાર્ટ્સ. First is on the basis of trading account. Second is on the basis of P&L account. On the basis of trading, three parts are there. On the basis of P&L, four parts are there.
નામ બોલો અંદર. શું તમે જે બોલ્યા પાછું ગુજરાતી બોલે? યસ, ફરી બોલતો બેટા. તમે જે હમણાં બોલ્યા ને, હા, તે ફરીથી ગુજરાતીમાં બોલે. પહેલા ગુજરાતીમાં જ બોલે ને બેટા. વેપાર ખાતાના 3 ખર્ચા, નફા નુકસાન ખાતાના 4 ખર્ચા, પછી એને મેં આ લોકોને ઇંગ્લિશ મીડિયમ વાળાને કીધું. 3 ખર્ચા વેપાર ખાતામાંથી અને 4 ખર્ચા નફા નુકસાનમાંથી. ક્લિયર બેટા? હા. ઓકે, એના અંદરના નામ બોલો હવે. આના 3 નામ બોલી ગયા. વપરાય માંગણી પડતર? ના બગા, સોરી. પરચેસ એક્સપેન્સ, ચેન્જ ઇન સ્ટોક એન્ડ ડાયરેક્ટ ડાયરેક્ટ. સોરી, યસ કઈક બોલે છે, ખોટું બોલે છે, મારે સુધારવું પડશે ને. નયન શું કેવું છે તારે ગુજરાતીમાં? ખરીદી ના ખરીદી. બરાબર ભાઈ, પહેલું ખરીદી, બીજું સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા. અને ત્રીજો? પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા. યસ બેટા, ખ્યાલ આવે છે? હા આવ્યો. આ ત્રણેયનો સરવાળો કરે ને, આ ત્રણેયનો સરવાળો કરે તો એને કહેવાય વેચેલ માલની પડતર. ખબર પડી? હા. ઓકે, હવે તું ક્યાંથી બોલતો હતો મને એમ કે, કઈ જગ્યાએથી જોઈને બોલતો હતો? ત્યાંથી ફોર્મેટ ધ્યાન રાખવાનું છે, નહીં તો પછી 132. ફરી બોલતો એક વાર. પેજ નંબર 132 ભાઈ, 132 પાના ઉપર આવી જા બેટા. યશ આવી ગયો? સર આવ્યો. ઓકે, ત્યાં દેખાય છે આ ત્રણ વસ્તુઓ? યશ, તને ત્રણ આઈટમ આ દેખાય છે ત્યાં? હા. ઓકે, ચલ રાજ બેટા, ઇંગ્લિશ ફટાફટ. સર પહેલા પરચેસ, પરચેસ પછી ચેન્જ ઇન સ્ટોક અને ડાયરેક્ટ એક્સપેન્સ. પરચેસ, ચેન્જ ઇન સ્ટોક, ડાયરેક્ટ એક્સપેન્સીસ, આ ત્રણ ટ્રેડિંગ એકાઉન્ટ માં આવે. ચલો, પીએનએલ ના 4 એક્સપેન્સ, નફા નુકસાન ના 4 ખર્ચાઓ. યસ બોલ બેટા. સર બીજા કોઈ અહીંયા અવાજ બહુ આવે છે એટલે. શું થાય છે બેટા? ઓકે, નેટવર્ક ઇશ્યુ છે તારો. વિશ્વા બોલ બેટા. કર્મચારી લાભના ખર્ચ. કર્મચારી લાભના ખર્ચ, પછી નાણાકીય પડતર. નાણાકીય પડતર, ઘસારો અને માંડી વાળે રકમો. ઘસારો અને માંડી વાળે રકમો, પછી અન્ય ખર્ચા. અન્ય ખર્ચા. રાજ, એમ્પ્લોયીસ બેનિફિટ એક્સપેન્સ. એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ. ફાઇનાન્સ કોસ્ટ. ફાઇનાન્સ કોસ્ટ. ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન. ડેપ્રી એન્ડ એમોર્ટાઇઝેશન. અધર એક્સપેન્સ. અધર એક્સપેન્સ. સ્ટુડન્ટ્સ, આ 7 આઇટમ ટોટલ થઈ. 3 ટ્રેડિંગ એકાઉન્ટ વેપાર ખાતામાં અને 4 પીએનએલ નફા નુકસાન. વિશ્વા? હા સર. પછી? પછી આવો કુલ ખર્ચા. કુલ ખર્ચા, ટોટલ એક્સપેન્સ. ટોટલ એક્સપેન્સ. પછી? આવક વેરા પહેલાનો નફો. પ્રોફિટ બિફોર ટેક્સ, આવક વેરા પહેલાનો નફો. એ આપણે આ ઇન્કમ માંથી એક્સપેન્સ માઇનસ કરીએ, આવક માંથી ખર્ચો બાદ કરીએ એટલે આપણને આ મળી જાય.
એમાંથી માઇનસ કરીએ ટેક્સ આવક વેરા, આવક વેરા બાદનો નફો. અહીંયા મળે આવક વેરા બાદનો નફો, પ્રોફિટ આફ્ટર ટેક્સ, આવક વેરા બાદનો નફો. સ્ટુડન્ટ્સ આ વસ્તુ તમને કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, આપણે સરખામણી પત્રક, તુલનાત્મક પત્રકમાં શીખ્યા છે. આટલી વસ્તુ આપણી થઈ ચૂકી છે. હવે ખાસ જે એ વખતે નહોતું થયું રિપીટમાં, બેલેન્સ શીટ પાક્કું સરવૈયું. હવે પાક્કા સરવૈયામાં આપણે જે ભાગીદારોના વાર્ષિક હિસાબો કર્યા હતા ને એના જેવું નથી કરવાનું. આ ધ્યાન રાખજો, આમાં સીધે સીધું સ્ટેટમેન્ટ બનાવવાનું છે પત્રક, જે આ સીધે સીધું છે ને એવા જ બે બનાવવાના છે. તો આપણે અહીંયા બનાવીએ એક પત્રક, બીજું પત્રક. એટલે પત્રક એટલે એક જ છે પણ એની નીચે બનાવવાનું. મારી જોડે બોર્ડમાં જગ્યા નથી એટલે આપણે શું કરીશું, આને સળંગ નીચે બનાવીશું. તમારી જોડે પેજ એવું હોય તો પેજમાં પણ નીચે સળંગ જ રાખવાનું છે. અને બને તો શું કરવું, બોર્ડની ફાઇનલ એક્ઝામમાં કરવાનું શું, તમારે એક પેજમાં આ બનાવી દેવાનું, બરાબર. અને બીજું છે ને, બીજા પેજની અંદર એવું રાખવાનું કે સામ સામે પેજ આવે, એક આ બાજુ ને એક આ બાજુ, ખબર પડી. સામ સામે પેજ આવે કારણ કે આ બુક છે, તો તમારે બેલેન્સ શીટ અહીંથી ચાલુ કરવાનું, અહીં આ બાજુથી, એક આ બાજુ એક આ બાજુ, આ રીતે તમારે કરવાનું. જેથી હવે જે લખું છું ને એ ઇઝી પડે. પછી કહો સર તમારે ઓલું નીચેથી નીચેથી બધું ચાલુ કરાય કે ના કરાય, તો આપણે એવી રીતે સેટિંગ કરવાનું કે નીચે આખું ભરાઈ જાય, વચ્ચે જગ્યા છોડી છોડીને લખવાનું. એટલે આખું પેજ શેમાં જતું રહે, એક પાર્ટમાં, અને બીજું પેજ છે એ બીજા પાર્ટમાં જતું રહે. આટલું ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે લખીએ લાયાબિલિટી, ઇક્વિટી એન્ડ લાયાબિલિટી, ઇક્વિટી અને જવાબદારી, અને બીજું લખી નાખીએ મિલકત, એસેટ્સ. તમારામાંથી મને કોઈક નવા સ્ટુડન્ટનો આન્સર જોઈએ છે, હાથ ઊંચો કરજો. આના મેઇન પાર્ટ્સ કેટલા છે અને આ બાજુ મેઇન પાર્ટ્સ કેટલા છે, જે આપણે બે ભાગ એટલે અલગ અલગ પાર્ટ્સ કર્યા છે. વિશ્વાસ સિવાય કોઈ ખરું જેને યાદ હોય? બસ તો વિશ્વાસ તું જ બોલ. શેર હોલ્ડર્સ ને ભંડોળ, શેર હોલ્ડર, શેર હોલ્ડરોના ભંડોળ. સ્ટુડન્ટ્સ આ એક ભાગ. પછી બિનચાલુ જવાબદારીઓ, નોન કરન્ટ લાયાબિલિટી, બિન ચાલુ જવાબદારી, આ છે બીજો ભાગ. ચાલુ જવાબદારી, કરન્ટ લાયાબિલિટી, ચાલુ જવાબદારી. સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજો, નામથી જ ખબર પડે, ઇક્વિટી એન્ડ લાયાબિલિટી, ઇક્વિટી અને જવાબદારી. ઇક્વિટી એટલે આ શેર હોલ્ડરો, ઇક્વિટી શેર હોલ્ડરો જેને કહેવાય, શેર હોલ્ડરોના ભંડોળો, શેર હોલ્ડર્સ ફંડ. અને જવાબદારી લાયાબિલિટી, લાયાબિલિટી બે ટાઈપની હોય, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. લાંબા ગાળે ચૂકવવાના હોય, ટૂંકા ગાળામાં ચૂકવવાના હોય, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. આ લોંગ ટર્મ છે, નોન કરન્ટ લાયાબિલિટી, બિન ચાલુ જવાબદારી. બિન ચાલુ એટલે લાંબા ગાળાની, ચાલુ જવાબદારી એટલે ટૂંકા ગાળાની, કરન્ટ લાયાબિલિટી. તો આ ભાગ થઈ ગયા. ચલો આ લખ્યા પછી કોઈને આ યાદ આવતું હોય તો કહી દો, મિલકતો. યસ પાર્થેન્દ્ર બોલ બેટા. બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. વેરી ગુડ. નોન કરન્ટ એસેટ, બિન ચાલુ મિલકતો, જગ્યા જવા દઈએ, ચાલુ મિલકતો, કરન્ટ એસેટ, ચાલુ મિલકતો. 11 માર્ક જોઈતા હોય તો આ રીતે ફટાફટ કરવું પડશે, આના કરતા ફાસ્ટ કરવું પડશે. 3 મિનિટની પ્રેક્ટિસ હોવી જોઈએ.
ત્રણ મિનિટમાં બધું લખાઈ જવું જોઈએ. જ્યારે એ પ્રેક્ટિસ થાય ત્યારે તમારો સમ ટાઈમથી પતશે, કારણ કે તમારો મેક્સિમમ ટાઈમ છે ને પહેલા દાખલામાં જશે. ફાઇનલ એકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ, ભાગીદારોના વાર્ષિક હિસાબમાં જશે ટાઈમ, એટલે એનો ટાઈમ આની જોડે એડજસ્ટ કરવો પડશે. ચલો હવે વિશ્વ અને રાજ જે બોલતા હતા ફટાફટ આપણે પહેલા ઇંગ્લિશ, અરે પહેલા ગુજરાતી પછી ઇંગ્લિશ. વિશ્વ બોલ બેટા. શેર મૂડી. શેર કેપિટલ. શેર કેપિટલ, શેર મૂડી. પછી અનામત અને વધારો. અનામત અને વધારો. સર રિઝર્વ્સ એન્ડ પ્રોવિઝન. રિઝર્વ એન્ડ સરપ્લસ બેટા. યસ સર. રાજ, રિઝર્વ અને સરપ્લસ લખવાનું હંમેશા યાદ રાખજે, પ્રોવિઝન અલગ લખવાનું છે આપણે. યસ સર. હા ચલો. લાંબા ગાળાના ઉછીના નાણા. લાંબા ગાળાના ઉછીના નાણા. રાજ. સર લોંગ ટર્મ લાયબિલિટીઝ. લોંગ ટર્મ લાયબિલિટી. લાંબા ગાળાના ઉછીના નાણા, લોંગ ટર્મ લાયબિલિટી. પછી લાંબા, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અધર લોંગ ટર્મ લાયબિલિટીઝ. અધર લોંગ ટર્મ લાયબિલિટી. લોંગ ટર્મ લાયબિલિટી. પછી લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાની જોગવાઈઓ. સર ખબર નહીં આવી રહી. લોંગ ટર્મ પ્રોવિઝન. લોંગ ટર્મ પ્રોવિઝન. યસ, પ્રોવિઝન અહીંયા આવે છે. અહીંયા સરપ્લસ અને અહીંયા પ્રોવિઝન. યસ સર. ઓકે. અચ્છા રાજ, તે ત્યાં પ્રોવિઝન કીધું એટલે મને થોડોક ડાઉટ જાય છે, કારણ કે તારા માર્ક સારા આવી શકે છે અને મારે એક વસ્તુ તને પૂછવી છે. પ્રોવિઝન અને રિઝર્વ નો ડિફરન્સ શું છે? પ્રોવિઝન અને રિઝર્વ નો. હા, એનો ડિફરન્સ શું છે? સર રિઝર્વ્સ જે આપણે સેવ કરી રાખ્યા છે ફ્યુચર કોઈ એક્સપેન્સ માટે. હા. પ્રોવિઝન જે એક્સપેન્સ થાય. ઓકે, વેરી ગુડ. આ કન્ફર્મ છે, પ્રોવિઝન કન્ફર્મ છે પેમેન્ટ કરવાનું, રિઝર્વ કન્ફર્મ નથી. બસ આટલો ડિફરન્સ. યસ સર. ઓકે બેટા. ચલો એને આગળ જઈએ. નેક્સ્ટ, ટૂંકા ગાળાના ઉછીના નાણા. જો સ્ટુડન્ટ્સ અહીંથી ખબર પડે, લાંબા ગાળાના ઉછીના નાણા, અહીંયા ટૂંકા ગાળાના ઉછીના નાણા. લોંગ ટર્મ શોર્ટ ટર્મ લાયબિલિટીઝ. અહીંયા લોંગ ટર્મ લાયબિલિટી, અહીંયા શોર્ટ ટર્મ લાયબિલિટી. પછી વેપારી, સોરી, એ અન્ય ચાલુ જવાબદારીઓ. ઓકે, જો સ્ટુડન્ટ આના આધારે અન્ય લાંબા ગાળાની જવાબદારી, હા અન્ય લાંબા ગાળાની જવાબદારી, અહીંયા અન્ય ચાલુ જવાબદારી. શોર્ટ ટર્મ લાયબિલિટી. યસ, અધર લોંગ ટર્મ લાયબિલિટી, અહીંયા અધર શોર્ટ ટર્મ લાયબિલિટી. સ્ટુડન્ટ્સ વચ્ચે જગ્યા ખાલી રાખી છે, અહીંયા એક નવી વસ્તુ આવશે, આપણે શીખીશું. પહેલા આને રિલેટેડ જોઈ લઈએ, પછી બીજું જોઈ લઈએ. ચલો અહીંયા બીજું, ટૂંકા ગાળાની જોગવાઈ. વેરી ગુડ. લાંબા ગાળાની જોગવાઈ ઉપર, નીચે ટૂંકા ગાળાની. શોર્ટ ટર્મ પ્રોવિઝન. ઉપર લોંગ ટર્મ પ્રોવિઝન, નીચે શોર્ટ ટર્મ પ્રોવિઝન. વચ્ચે એક આઈટમ નવી આવે છે, વેપારી દેવા. વેપારી દેવા. રાજ. ટ્રેડ પેએબલ્સ. હા, વચ્ચે એક આઈટમ નવી, વેપારી દેવા, ટ્રેડ પેએબલ. એટલે આ આઈટમ બધી તમારી થઈ ગઈ. ઇક્વિટી લાયબિલિટી. આના સિવાય અહીંયા કશું છે જ નહીં. આને યાદ રાખવા માટે શીખ્યા હતા બે, ત્રણ અને ચાર આઈટમ. 2, 3, 4. અહીંયા 5 અને 6. પણ મેં પહેલા જ કીધું, ઘણું બધું શીખવાડી ચૂક્યો છું, અત્યારે એ ટાઈમ નથી હવે કે તમને લોકોને ફરીથી તો ભાઈ 4 દિવસ સુધી ખાલી આ જ શીખવાડી છું મેં. તેવું નથી કરવાનું. આપણે બધી વસ્તુ ક્લિયર કટ મહેનત કરીને હવે એ રેકોર્ડેડ લેક્ચર જોઈએ.
या तो ना जाए तो छेले रोज लखवान चालू करो, 11 માર્ક જોઈતા હોય તો, તમારી મરજી છે. અરે યશ બેટા તને સોલ્વ થઈ ગયો તારો અવાજ? ક્લિયર થાય છે કે નહીં થતો? હા થઈ ગયો. થોડું કપાય છે તને, તું બોલે છે એટલે કપાઈને આવ્યો છે, પણ તને સંભળાય છે ને બરાબર? હા મને કમ્પ્લીટ આવે છે. ઓકે બેટા, અરે આ વસ્તુ ક્લિયર કરજો, બગા 11 માર્ક્સ છે. ઓકે ચલો ભાઈ, અહીંયા 5 આઈટમ અને 6 આઈટમ ની વાત કરીએ. ચલો જોઈએ છે નેક્સ્ટ. કાયમી મિલકતો. કાયમી મિલકતો દ્રશ્ય ને અદ્રશ્ય. દ્રશ્ય ને અદ્રશ્ય. લોંગ ટર્મ એસેટ્સ. લોંગ ટર્મ એસેટ્સ. ટેન્જિબલ એન્ડ ઇન્ટેન્જિબલ. ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ. છોકરાઓ દેખાય અને ના દેખાય તમને ખબર છે, વધારે મારે કહેવું નથી. નેક્સ્ટ. બિનચાલુ રોકાણ. બિનચાલુ રોકાણ. પૈસા રોક્યા. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એટલા માટે. નેક્સ્ટ. લાંબા ગાળાની લોન અને ધિરાણ. લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સ. લાંબા ગાળાની લોન અને ધિરાણ. લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. તમે કોઈને એડવાન્સ લોન આપી, એક તો ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બીજું તમે લોન આપી, અને બાકી બધું વધે એ બધું અધર, એટલે અધર એટલે બીજા. બોલો. અન્ય બિનચાલુ મિલકતો. અધર નોન કરન્ટ એસેટ્સ. અધર નોન કરન્ટ એસેટ. અન્ય બિનચાલુ મિલકતો. પતી ગયું. જે રીતે અહીંયા ત્રણ હતી, નીચે ત્રણ આઈટમ હતી, એટલે આ ત્રણ આઈટમ નું પણ નીચે છે જ, વચ્ચે બીજી ત્રણ આઈટમ નવી આવશે. બોલો પહેલા. ચાલુ રોકાણો. કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. ભાઈ ઉપર બિન ચાલુ રોકાણ છે, અહીંયા ચાલુ રોકાણ છે. નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, અહીંયા કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. ત્રણ જગ્યા ખાલી જવા દો. પછી ટૂંકા ગાળાના ઉછી લોન અને ધિરાણ. શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સ. જો અહીંયા લાંબા ગાળાના લાંબા ગાળાની લોન અને ધિરાણ, અહીંયા ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. લોંગ ટર્મ લોન એન્ડ લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. સિમ્પલ. અને લાસ્ટ. અન્ય ચાલુ મિલકતો. અધર કરન્ટ એસેટ્સ. અધર કરન્ટ એસેટ. અહીંયા જુઓ, અન્ય બિનચાલુ મિલકત, અહીંયા અન્ય ચાલુ મિલકત. અધર નોન કરન્ટ એસેટ, અધર કરન્ટ એસેટ. પતિ. વચ્ચે ત્રણ આઈટમ નવી. માલ સામગ્રી. ઇન્વેન્ટરીઝ. વેપારી લેણા. ટ્રેડ રિસીવેબલ્સ. રોકડ અને રોકડ સમકક્ષ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. માલ સામગ્રી. ઇન્વેન્ટરી. વેપારી લેણા. ટ્રેડ રિસીવેબલ. રોકડ અને રોકડ સમકક્ષ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. આ બંને બાજુ ટેલી થઈ જાય. એકચ્યુઅલી આને લખવાનું હોય છે નીચે, પણ મેં તમને કીધું ને, તમને એવું લાગે કે એક્ઝામની અંદર બે બાજુ લખવું છે, તો આ એવી રીતે લખવાનું ને કે આખું પાનું ભરાઈ જાય, નીચે જગ્યા ખાલી ના રહેવી જોઈએ. ટોટલનું ખાનું આ બનાવે, કારણ કે જો જગ્યા ખાલી રહી ગઈ તમે બીજા પાના પર બનાવો તો ખોટો પડવાના ચાન્સીસ છે. એમ તો એવું છે નીચેથી જ લખો એમ, પણ આપણે શું કરવાનું, કાં તો ઉપર જગ્યા જવા દેવાની, પહેલા પેજ ઉપર ઉપરની થોડી જગ્યા જવા દેવાની, એટલે નીચેથી ભરાઈ જાય. પછી તો બીજું પાનું આવવાનું જ છે, ત્યાં ઉપરથી લખવાનું પાછું, ત્યાં જગ્યા નહીં ખાલી રાખવાની, નહીં તો લોચા પડી જાય. સળંગ રહેવું જોઈએ, કહેવાનો મતલબ એ જ છે. તો આ બધી જ આઈટમો લખ્યા પછી આપણો સમ કરવો હોય તો ફટાફટ સમ થાય, લખવામાં મહેનત કરવાની. અને ફરી કહું છું, જેટલી વખત મારા લેક્ચર જોઈ લેશો યાદ આવી જશે. આજના લેક્ચરમાં યાદ નથી કરાવ્યું, યાદ મેં આગળના લેક્ચરમાં કરાવ્યું છે જ્યારે ચેપ્ટર બનાવ્યું છે. ચલો હવે સ્ટુડન્ટ્સ, હું પેપર નંબર 4 નો ફાઇનલ એકાઉન્ટ વાર્ષિક હિસાબનો દાખલો કરાવું છું. યશ બોલી શકીશ? વાંધો નહીં આવે. હા
ચલ ટ્રાય કરીએ, વાંધો નહીં. યશ બોલશે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં છે કોણ જોડે? સૌમ્યા હશે ને? હા સર છે. બસ તો યશ અને સૌમ્યા ચાલુ રાખીએ ક્વેશ્ચન વાંચવા માટે, બરાબર છે? છોકરાઓ આન્સર આપવા માટે હાથ ઊંચો કરજો. પછી ક્વેશ્ચન વાંચ્યા લોકો, આન્સર ક્યાં એન્ટ્રી કરવી, કોની સામે લખવું, એ તમારામાંથી હાથ ઊંચો કરે. આટલું બધું લખ્યા પછી તો આવડવું જ જોઈએ, અને બધા બોલવા જોઈએ. બધું લખેલું છે, ખાલી અંદર લખવાની આઈટમ ક્યાં લખવી, બસ એટલું જ શીખવાનું. હા બોલો. પહેલું તારીખ 31/3/20 ના રોજ પૂરા થતા વર્ષ માટે પટેલ લિમિટેડ ની માહિતી પરથી કંપની દ્વારા 2013 ના પરિસ્થિતિ મુજબ નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. ભાઈ આપણે નફાનું વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે ટૂંકમાં. હા સૌમ્યા. ફ્રોમ ધ ફોલોઈંગ ટ્રાયલ બેલેન્સ એન્ડ ધ એડિશનલ ઇન્ફોર્મેશન ઓફ ધ ફર્મ ઓફ એક્સ એન્ડ વાય ફોર ધ યર એન્ડિંગ ઓફ 31/3/2020 પ્રિપેર્ડ ટ્રેડિંગ એકાઉન્ટ પીએનએલ એકાઉન્ટ એન્ડ પીએનએલ એપ્લિકેશન. હા સર. મને ખોટું લાગે છે, તું ખોટું વાંચી રહ્યો છે એવું લાગે છે. એક જ મિનિટ. સેકન્ડ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન વાંચવાનો છે. હા એક જ. સોરી સર. Following balance is taken from the book of the Patel Limited, prepare statement of P&L for the year ending 31/3/2020 as per Schedule 3 of Companies Act 2013. Very good. કાકે આ શેડ્યુલ છે, આ બધા શેડ્યુલ પ્રમાણે છે. P&L સ્ટેટમેન્ટ, ઓલામાં ટ્રેડિંગ P&L એ બધા વાર્ષિક હિસાબોમાં, ઓલા પાર્ટનરશિપમાં આવે. ચલો હવે પહેલી આઈટમ શું આપી છે? બંગાળનું વેચાણ. હું કહું તારે કેવું કહી દે. ચાલ અન્ય ઉપજો. સારું. સૌમ્યા. સેલ્સ ઓફ સ્ક્રેપ. ક્યાં લગાય? સર એ નથી ખબર. ઓકે તો યશ કેસે ત્યાં લખી નાખીએ. બોલો યશ બેટા. અન્ય ઉપજોમાં કેટલા પણ અહીંયા રકમ બોલ. 10,500. છોકરાઓ એવું તો કઈ નામ જ નથી એક જગ્યાએ. ખરીદી. ઓકે તો સ્ટુડન્ટ્સ એક વાત કહી દઉં છું, જયારે આવું નામ દેખાય ને તો તમારે આ ત્રણ નામ ભૂસી નાખવાના, રફ કરી દેવાનું. ત્રણની જગ્યાએ એક જ લખવાનું, કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ, વપરાયેલ માલની પડતર, એક જ નામ લખવાનું અને એની સામે તમારે રકમ લખવાની. આવું તમારે કરવું, આ તમને કહી દઉં છું. બરાબર, તમે જયારે ફોર્મેટ બનાવો ત્યારે તમને ખબર ના હોય, પણ વાંચો ત્યારે આવી ખબર પડે. તો આ ત્રણને રફ કરી દો અને ત્યાં લખી નાખો કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ, કોઈની સામે ના લખી નાખે. આપણે એને માર્ક્સ કાપવાનો મોકો આપવો નથી. આપણે અત્યારે ખરીદીની સામે લખીએ છીએ. બોલો કેટલા થાય? 1,87,500. 187,500 પરચેસની સામે હું લખું છું, પણ એકચ્યુઅલી આ નથી, એ સરવાળો થઈને આવેલું. બરાબર, એની અંદર સ્ટોક પણ આવી ગયો છે, એટલે આપણે એ લખતા નથી, પણ અહીંયા તમારે નામ બદલી નાખવાનું, આટલું ધ્યાન રાખવું. નેક્સ્ટ સર, આ છે કેવું છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ અને કોસ્ટ ઓફ ગુડ કન્ઝ્યુમ માં શું ફરક હોય? વેરી ગુડ. તને પેજ નંબર કહું છું, એ પેજ નંબર ઉપર આવી જા. એક જ મિનિટ આવા તને કહું. સ્ટુડન્ટ્સ મેં તમને લોકોને એક વખત ભણાવતા કીધું હતું, અરે આ 11 છે. ગુણોત્તર ચેપ્ટર ની અંદર, રેશિયો એનાલિસિસ ચેપ્ટર માં મેં તમને લોકોને એક જગ્યા બતાવી દીધી કે
કે આ બંને વચ્ચેનો ફરક શું છે, કોસ્ટ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ અને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વપરાયેલ માલની પડતર અને વેચેલ માલની પડતર, આ બંનેમાં શું તફાવત છે એ મેં તમને લોકોને ગુણોત્તર ચેપ્ટરની અંદર શીખવાડ્યું હતું, ત્યાં બતાવ્યું હતું. કોઈને પેજ મળી જાય તો પહેલા કહી દે, બાકી હું કહી દઉં છું ક્યાં છે. એક જ મિનિટમાં પેજ નંબર 215 પાસે રાજ બેટા. પાર્ટ ટુ પેજ નંબર 215. રાજ મળે એટલે કે મળી ગયું સર. હા, એની નીચે છેલ્લા પે છેલ્લે છે ને એક ફોર્મેટ આપેલું છે, વાંચ. Yes, sir. Opening stock of raw material plus purchase of raw material plus purchase expense. And total minus closing stock of raw material. પછી cost of goods consumed થયું. Plus wages plus factory expense. Cost of goods consumed અહીંયા મળ્યું. Clear? Yes, sir. Students, ગુજરાતીમાં કહું છું, સાંભળજો. કાચા માલનો શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી, વત્તા ખરીદીના ખર્ચા ઓછા આખર સ્ટોક. આ આપણે કરીએ એટલે જે મળે એને કહીએ છીએ વપરાયેલ માલની પડતર. ચલો તમે કહેશો અહીંયા કને કયા બંનેનું ટોટલ છે અહીંયા, આન્સર બોલો સીધો. વપરાયેલ માલની પડતર, ખરીદી અને સ્ટોક. સિમ્પલ, ખરીદી અને સ્ટોકમાં ફેરફાર, આ બધાનું, આ બંનેનું ટોટલ કરો ને એટલે તમને મળી જાય વપરાયેલ માલની પડતર. કોસ્ટ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ એટલે આ બેનું ટોટલ, જેમાં હજી ડાયરેક્ટ એક્સપેન્સીસ આયા નથી, વેજીસ હજી એડ થયા નથી, ફેક્ટરી એક્સપેન્સ એડ થયા નથી, ડાયરેક્ટ એક્સપેન્સ પ્રત્યક્ષ ખર્ચા હજી ઉમેરાયેલા નથી, એનો મતલબ એવો થાય છે. જો આની અંદર પરચેજ આવે, ખરીદી પ્લસ ચેન્જ ઇન સ્ટોક, સ્ટોકમાં ફેરફાર એટલે સરનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક, તો વિચારો ખરીદી વત્તા સરુનો સ્ટોક ઓછા આગળ સ્ટોક, એટલે સરુનો સ્ટોક આવી ગયો, આગળ સ્ટોક આવી ગયો અને ખરીદી આવી ગઈ, ઓપનિંગ સ્ટોક, પરચેસ, ક્લોઝિંગ સ્ટોક બધું આવી ગયું. પછી એના એક્સપેન્સ, ખરીદીના ખર્ચા, એ પણ આપણે એડ કરવાના, એ ધ્યાન રાખવાનું. એ એડ કરો ત્યારે તમારું આ બને છે કોસ્ટ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ. અને ડાયરેક્ટ એક્સપેન્સમાં જે છે વેજીસ, ફેક્ટરી એક્સપેન્સ, એ હજી એડ થયા નથી, એ એડ થાય એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ બની જાય, વેચેલ માલની પડતર બની જાય. આ બંનેનો આ ડિફરન્સ છે, એક માર્ક્સમાં ક્યાંય બી પૂછાય તો ધ્યાન રાખો. રાજ બેટા ક્લિયર થઈ ગયું? યસ સર. તારા ક્વેશ્ચનના કારણે બીજા બધાને પણ એક લાભ મળી ગયો. ચલો તો અહીંયા મેં 187,500 લખી નાખ્યું. નેક્સ્ટ પગાર, સેલરી. ચલો કોને આવડે છે આ તું છોકરો, બોલ વિશ્વા બેટા. કર્મચારી લાભના ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ. કર્મચારી લાભના ખર્ચા, એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ કેટલો છે બેટા? 78,000. નેક્સ્ટ ચૂકવેલ વ્યાજ, ચૂકવેલ વ્યાજ, ઇન્ટરેસ્ટ પેડ, ઇન્ટરેસ્ટ પેડ. પાર્થેન્દ્ર બોલ બેટા. નાણાકીય પડતર, નાણાકીય પડતર, વેરી ગુડ. ફાઇનાન્સ કોસ્ટ, નાણાકીય પડતર, ચૂકવેલ વ્યાજ કેટલું છે? 9,000. વધી ગયું. નેક્સ્ટ વેચાણ, સેલ્સ, સેલ્સ. જઈ હવે ઇંગ્લિશમાં આપણે હું કહી દઈશ ફટાફટ, કારણ કે અમુક શબ્દો તો એવા છે જે તમે લોકો હવે યુઝ ટુ થઈ ગયા છો, આખું વર્ષ ભણીને મારી જોડે, એટલે એ રિપીટ નહીં કરું, પણ હા અમુક નવા શબ્દો આવશે તો કહેવા દઈશ. સેલ્સ, વેચાણ. ક્યાં લખાય આ તું છોકરો? કામગીરીમાંથી ઉપજ, કામગીરી માંથી ઉપજ આવી. કેટલા છે? 381,000.
તૈયાર માલનો સ્ટોક ફેરફાર માલનો સ્ટોક ફેરફાર તૈયાર માલનો સ્ટોક ક્લોઝિંગ સ્ટોક આખર સ્ટોક ક્યાં લખું પાર્થેન્દ્ર સ્ટોકમાં ફેરફાર સ્ટોકમાં ફેરફારમાં ના આવે બેટા આખર સ્ટોક આપ્યો છે એવું કે છે ને ક્લોઝિંગ સ્ટોક છે સર આખર સ્ટોક નથી તૈયાર તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર એવું છે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર એવું લખેલું છે હા ઓકે તો પછી તો સ્ટોકમાં ફેરફાર લખી નાખીએ તો બરાબર તો ઇંગ્લિશમાં શું શબ્દ લખ્યો એક મિનિટ રાજ અરે સૌમ્ય ઇંગ્લિશમાં કયો શબ્દ લખ્યો છે ચેન્જ ઇન સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ ફિનિશ્ડ ગુડ્સ ઓકે તો આપણે અહીંયા લખવું પડશે બોલો 12000 તો પાર્થેન્દ્ર તું સાચો છે નેક્સ્ટ ઓફિસ અને વહીવટી ખર્ચા અન્ય ખર્ચા ઓફિસ એન્ડ અધર એક્સપેન્સીસ એટલે અન્ય ખર્ચા અહીંયા અન્ય ખર્ચા નાખી દીધી બોલો કેટલા 15600 પછી ઘસારો ડેપ્રિશિએશન આર યુ ઘસારો 84,084 પછી બસ પછી આટલી આઈટમ છે હા ભાઈ છેલ્લે કરવેરાની જોગવાઈ નફાના 30% કરો એવું છે તો અચ્છા 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 છોકરાઓ તો વાંચી લે ને એકવાર એ છેલ્લું નીચે એડિશનલ વધારાને કરવેરાની જોગવાઈ નફાના 30% કરો બસ એટલે આ ટેક્સ છે આ ટેક્સ 40% કરવાનો 30 સર 30% 30% પછી બસ તો તમે બધા નસીબદાર છોકરાઓ નસીબદાર એટલા માટે આ તો કરવાનું જ નથી અને 11 માર્ક જોરદાર કહેવાય તો આવો બેનિફિટ લેવો તો તમે લોકો ભણી લો ફટાફટ સારી રીતે મજા લો ચાલ જોઈએ જા સ્ટાર્ટ કરીએ તમને જે મારે શીખવાડવું છે ને એ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આના પછી છે આ આટલામાં છે બરાબર પહેલા આપણે આ પતાવી દઈએ આ બંનેનું ટોટલ બોલો કેટલું થાય 3,91,500 આ 6 આઈટમ નું બોલો ટોટલ દરેક જણ માઇનસ કરીને આન્સર ભૂલી જાવ ચલો પહેલા ₹5,400 tax profit before tax kar vera pehla no nafo avak vera pehla no nafo amadi 30% 30% kar vera minus kar di ana 30% karo 1620 a minus kariye 3780 aa thai gayo apro કરવેરા બાદનો નફો આવકવેરા બાદનો નફો પ્રોફિટ આફ્ટર ટેક્સ હવે સ્ટુડન્ટ્સ અહીંયા તો તમને નથી કીધું કે આ બધું બનાવો પણ જો આ બનાવવાનું કે જે મેં તમને એક્ઝામમાં પૂછ્યું હતું તમારી એક્ઝામમાં તો ધ્યાન રાખજો આજે કરવેરા છે ટેક્સ 16-20 કોઈને ખબર છે આની અસર ક્યાં આવે આમાં યસ વિશ્વા બોલ બેટા અહીંથી અહીંયા આવે
16 અને આમ એરો યાદ રાખશો તો વાંધો નહીં આવે. કરવેરાની જોગવાઈ આ નીચે ટૂંકા ગાળાની જોગવાઈ છેલ્લી આઈટમ જ છે. તો આની બીજી અસર અહીંયા આવે. ચલો બીજા કોઈને પૂછીએ. આ 3780 3780 વિશ્વાસ સિવાય કોઈ ખરું છે બોલી શકે? એની બીજી અસર આઈટમમાં ક્યાં આવે? અનામતમાં આવે સર. અનામતમાં. વેરી ગુડ બેટા, વેરી ગુડ. અનામતના વધારો આરી અનામતના વધારો રિઝર્વ એન્ડ સરપ્લસ. મારી જોડે સરપ્લસ છે, પ્રોફિટ છે, એ મળ્યો છે. આ લખીશું અહીંયા 3780. અહીંયા લખીએ 3780. અહીંયા લખવું પડે. આ લોકો ભૂલ કરે છે જે ના થવી જોઈએ. અને બીજી એક ભૂલ, એટલે એકચ્યુઅલી ભૂલ નહીં, અહીંયા તો છે જ નહીં. સપોઝ ક્લોઝિંગ સ્ટોક, આખર સ્ટોક આપ્યો હોય તો એ અહીંયા ચેન્જ ઇન સ્ટોક, સ્ટોકમાં ફેરફારમાં લખાય. ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક, શરૂનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક, એક અહીંયા લખાય. અને બીજી અસર એની અહીંયા માલ સામગ્રી ઇન્વેન્ટરી આની અંદર એક લખવું પડે. આટલી તમને ખબર હોવી જોઈએ. આટલામાં કોઈને કઈ ડાઉટ જ પૂછી શકો છો? આટલામાં કોઈ ડાઉટ જ પૂછી શકો છો? મારે ખ્યાલથી નહીં હોય. તો આટલું કરો, આમાં આ દાખલામાં તો જુઓ તમે, ખાલી આટલું જ કરો ને 11 માર્ક લઈ જાઓ. આ ઝંઝટ જ નથી. એટલે એક્ઝામમાં શું કરવાનું? વાંચવાનું. નફા નુકસાનનું પત્રક કીધું છે, પીએનએલ સ્ટેટમેન્ટ, તો બીજું કરવાની જરૂર નથી. આટલું જ બનાવો, બીજી ક્યાં જરૂરત છે? પછી ઇઝીલી પતી જશે. ચલો તો અહીંયા હું તમારું ફાઇનલ એકાઉન્ટ, વાર્ષિક હિસાબો પૂરું કરું છું. પણ ફરીથી આ આઈટમ તો તમને કહી દીધી છે. ઇન શોર્ટ છોકરાઓ, વાર્ષિક હિસાબોનો દાખલો કમ્પ્લીટ કરું છું અને આની સાથે વાર્ષિક હિસાબની ડિવિઝન બી કમ્પ્લીટ કરું. 6 સમ છે, એમાં આપણે 5 સમ છે બાકી તમારે કરવા માટે. એ 5 સમ કરો. એક તો એક્ઝામ આપી, એટલે એક્ઝામમાં તમે લખેલા છે ક્વેશ્ચન, એમાં એક સમ છે. એક ક્વેશ્ચન અહીંયા કરાયો, 4 જ બાકી રહેશે કરવાના. એટલે તમે ઈચ્છો તો ઘણા બધા સમ સારી રીતે કરી શકો છો ને, 11 માર્ક લઈ શકો છો. અહીંયા હું લેક્ચર ને કરું છું ઓવર. તમારે કઈ પૂછવું હોય પહેલા પૂછી લો, તમારે કઈ પૂછવું હોય તો પૂછો. ચલ યશ, તું એક વખત કહી દે આપણે કેટલું ભણ્યા ટોટલ. 48 એટલે જે છોકરાઓ ખાલી રિવિઝન વખતે શાંતિથી ભણ્યા છે એ લોકોને વિભાગ સી આખો આવડે, વિભાગ ડી આખો આવડે, અને વિભાગ એફ માં 11 માર્ક નો દાખલો આવડે. 12 માર્ક 12 માર્ક 11 માર્ક, 35 માર્ક્સ નું તમારું કામ થયું. હું એમસીક્યુ વીએસક્યુ નથી ગણતો, છતાં એ તો તમે લોકો કરી જ શકો છો, શીખવાડેલું છે બધું. ખાલી તમારે ફટાફટ રિવાઇઝ કરીને જતા આગળ જવાનું છે. ના આવડે તો પાછું લેતા હોય, અહીંયા મેં તમને કીધું છે ડિફિકલ્ટી લેતા હોય, કોઈ જરૂર નથી કે આપણે રાહ જોઈએ કોઈની. જેટલું ઝડપથી કરશો એટલે ઝડપથી તમને બેનિફિટ મળશે લેક્ચરને. હા પાર્થેન્દ્ર બેટા બોલ. સર પેલો દાખલો મેં કાલે કીધો હતો તમને, બોલ ને બેટા. કરાવી દઈએ, બોલ. સ્ટેટમાં સર કરાવી દઈએ, સ્ટેટ કરાવી દઈએ, બોલ. એક નાનકડો છે ને પેપર 6 માં સર લાસ્ટ. હા બોલ બોલ બોલ. 6 માં લાસ્ટ વાળો એટલે કે ઓલું ટાઈમ સિરીઝ સામાયિક શ્રેણી ની વાત કરે છે. પાર્થેન્દ્ર વિભાગ કયો? 60 સર, વિભાગ એફ. અચ્છા, એમાં ડાઉટ કઈ બાબતમાં છે?
સર પેલું બહુ મોટું થઈ જાય ને એરર આવે છે. હા તો મેં એક તો વાત કરી બેટા, એક મિનિટ નાનો કર દે જો આ રીતે. એટલે સર ડિવાઈડ રકમ બોલ, રકમ બોલ. x 15 20 15 20 35 24 18 31 બસ પતી y 95 90 સર બે મિનિટ, બે મિનિટ બીજો દાખલો, બે મિનિટ છે. આમાં તો મોટું થાય જ નહીં, એવું તો હજારોમાં સંખ્યા આવે, 95,000 96,000 એવી બધી હોવી જોઈએ. આ દાખલો છે જ નહીં, આ તો નાની રકમ જ છે પગાર. બે મિનિટ છે. સર મળી ગયો પ્રશ્ન 3 નો. 32,000 29,000 40,000 36,000 30,000 39,000 30 પછી કેટલા બેટા? 40,000 બસ આટલું જ છે. હા આમાંથી સૌથી નાની કિંમત બોલ. 29,000 અને ભાગ્યા કરીએ 1,000. સર ડિવાઈડ ના કરીએ તો નાની કેવી રીતે થાય? નાની કરવા માટે ભાગવું તો પડે જ. 1,000 વાળી ભાગી દેવાનું. આ બધામાં 3-3 મીંડા ઉડી જશે. 1,000 ભાગી છે એટલે આ સમજ આપણને 32 માંથી 29 જાય. 29 માંથી 29 0 11 7 1 10 પતી ગયું. થઈ ગઈ નાની? હા. ભાગો ત્યારે યાદ રાખવાનું કે ગુણાકાર બી કરવો પડે. ક્યારે? જયારે બી શોધવાનો હોય તો બી માટે ગુણાકાર કરવો પડે. આર માટે કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી. આર ની કિંમત તો જે છે એની જશે. પતી ગયું. બોલ બીજું. બસ સર. ઓકે બેટા. નાનું કરીએ તો આન્સર આવે જ છે, પણ મોટું એવું ને એવું રાખીએ ને. બગા એવું ને એવું મોટું કરીશ ને, ધારો કે તું તો મોટામાં કેલ્ક્યુલેટર ના પાડે છે કરવાની, એટલા માટે. સંખ્યાઓ કેટલી આવે બાર, એનાથી ઉપર ના જાય તો કેવી રીતે કરે આ લોકો? કેટલા તકલીફ થઈ ગઈ. બાકી તો થાય તો ખરા, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ લો બધું થઈ જાય. આજે હું કરું છું, સાયન્ટિફિક છે એમાં. હા તો એમાં છે ને કેલ્ક્યુલેટર ની કેપેસિટી પ્રમાણે થઈ જાય 100%. સારું. મોબાઈલ માં કરે તો એ થઈ જશે? મોબાઈલ માં તો અનલિમિટેડ હોય. મોબાઈલ મોબાઈલ માં પણ એરર આવે છે. અચ્છા તો એની સર પોઈન્ટ પછી આવે છે એરર, એટલે ચાલો ચાલો ચાલો. ઓકે મળીએ. મારે બીજો લેક્ચર છે પાછળ, બીજાને લિંક મોકલવાની છે 11 માં. સર એક મિનિટ, સર એક મિનિટ, સ્ટેટમેન્ટ ડાઉટ છે. તો પહેલા હું પૂછું છું કે ડિફિકલ્ટી પૂછો ત્યારે નહીં પૂછતા. જલ્દી બોલ. એમ નહીં, પાછળ લેક્ચર છે 11 વાગે, એટલે અરે 11 માં વણો. ઓકે ચેપ્ટર 4 છે નેક્સ્ટ, એમાં વિભાગ ડી નો 11 નો છે. હા એમાં શું છે? લીમ x ટેન્ડ ટુ 0. તું શું બોલે છે? સીધું માઇક ની સામે બોલ. ક્યાં બોલે છે ખબર નહીં પડતી. લિમિટ x ટુ 0. હા 1 + 1 + 2 upon. હેલો. હા 1 + 2 upon
3 plus 4 by x હા બગા આ શબ્દો મે લાઈવ ની અંદર કરાવ્યો છે તમને લોકો ને હા સર જોઈ લે એક વાર આ x ને અહીંયા ગુણાકાર કર આ x ને અહીંયા ગુણાકાર કરીએ 3x 1 નો ગુણાકાર 4 સાથે 4 બંને નો ગુણાકાર નીચે x આ છેદના છેદમાં જેલા અંશમાં જતો રહે x ઉઠાઈને અહીંયા મૂકી દઈએ હવે અહીંયા 1 છે ભાગાકારમાં 1 છે ફરી આનો ગુણાકાર ચોકડી ગુણાકાર કરી આનો ગુણાકાર આની સાથે 3x 4 1 નો ગુણાકાર કરો અને નીચે બંનેનો ગુણાકાર હવે જુઓ આ x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો આ 0 આ 0 તો આખો 0 થઈ જાય અહીંયા આ 0 થઈ જાય 4 ભાગ્યા 4 એટલે જવાબ આવે 1 ઓકે અને આ વસ્તુ સેમ દાખલો ઓલા રેકોર્ડેડ લેક્ચર પડ્યા છે તમારું જોડે એનો મતલબ તમે શું કરો છો ખબર છે પેપર કરો છો પેપર ની અંદર જે સમ નહીં આવડતો સાહેબ ને પૂછી લઈએ કોણ જોવે લેક્ચર આવું થયું એનો મતલબ લેક્ચર જુઓ ત્યાં બધા લેક્ચર્સ માં આ તો સમ છે જ પાછો સારું એટલે હું હવે છે નેક્સ્ટ ટાઈમ કહી દઈશ કે આ લેક્ચર રેકોર્ડેડ છે જુઓ એટલે મહેનત કરો લે આ તો શું છે અને ગાઈડ આ કમલ સર ગાઈડ છે લખાઈ દો સાહેબ સીધું એટલે પતે ઓલું કોણ જોવા આટલું બધું જોવાનું મતલબ નહીં હે એવું છે ના ના સારું સર ચલો ઓકે બાય જલ્દી સરતા બાય સર ફટાફટ લેપતાઓ જલ્દી ધ્રુવેશ બાય સર હા જલ્દી કર